વિદ્યાર્થી મિત્રો હું લીના કાંતરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 વિષય ગણિતમાં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ નામ અને ટૂંકું એમાં આપણે આગળના લેક્ચરમાં આપણે એકમોની માહિતી કે જે કોઈ પણ વસ્તુની લંબાઈ માપવા માટે કે વસ્તુ કેટલી નાની છે કે કેટલી ટૂંકી છે એ માટે આપણી પાસે વસ્તુની લંબાઈ હોવી જરૂરી છે. તો એ વસ્તુની લંબાઈ માપવા માટેના જે ચોક્કસ એકમો બનાવેલા છે એ એકમોની આપણે અહીંયા માહિતી મેળવવાની છે. તો આપણે શરૂઆતના લેક્ચરમાં જોઈ લીધું કે એકમો જે આપણા છે લંબાઈ માપવા માટેના સેન્ટીમીટર, મિલીમીટર, મીટર અને ત્યાં સૌથી મોટો એકમ છે કિલો મીટર અને તેનો ક્યાં ઉપયોગ થાય છે એ પણ આપણે જોઈ લીધું કે સાવ એવી કોઈ પણ બારીક વસ્તુ હોય, સાવ નાની વસ્તુ હોય એની લંબાઈ માપવા માટે મિલીમીટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ તેના કરતા થોડી મોટી લંબાઈની વસ્તુ હોય તો તેના માટે સેન્ટીમીટરનો ઉપયોગ થાય છે, તેના કરતા મોટી હોય તો મીટર અને સૌથી એટલે કે કોઈ પણ બે ગામ કે કોઈ પણ શહેર વચ્ચેનું અંતર માપવું હોય, કોઈ પણ બે જગ્યા વચ્ચેની અંતર માપવું હોય તો એના માટે કિલોમીટરનો ઉપયોગ થાય છે. તો હવે આપણે અહીંયા એ જે એકમોની મદદથી આપણે અહીંયા એકબીજામાં રૂપાંતર કરવાના છે એટલે કે આપણને કહેવામાં આવે કે કોઈ એકમ સેન્ટીમીટરમાં હોય તો એને ત્યાં મિલીમીટરમાં ફેરવો, સેન્ટીમીટરમાં હોય તો મીટરમાં ફેરવવાનું કહીએ, અથવા તો મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવાનું કહીએ, મીટરમાંથી કિલોમીટરમાં ફેરવવાનું કહીએ અને જો કિલોમીટરમાં હોય તો મીટરમાં ત્યાં તેને ફેરવવાનું કહેવામાં આવે છે. તો આપણે અહીંયા એ જે એકમોની માહિતી મેળવેલી હતી કે સેન્ટીમીટર એક સેન્ટીમીટર બનાવવું હોય તો એક સેન્ટીમીટરમાં મિલીમીટર કેટલા જોઈએ, ત્યારબાદ એક મીટર કરવું હોય તો એક મીટરમાં સેન્ટીમીટર કેટલા હોય અને એક કિલોમીટર કરવું હોય તો એક કિલોમીટરમાં મીટર કેટલા હોય, તો એની મદદથી આપણે અહીંયા એકમોને એકબીજામાં રૂપાંતર કરવાના છે. રૂપાંતર ત્યાં એ રૂપાંતર કરવું એટલે શું કે રૂપાંતર કરવું એટલે ફેરવવા, એટલે કે તમને સૂચનામાં કીધેલું હોય કે તમને જે રકમમાં જે સંખ્યાઓ આપેલી છે એ ત્યાં મીટરમાં હોય અને સૂચનામાં એમ કીધું હોય કે તેને સેન્ટીમીટરમાં ફેરવો, અથવા તો સેન્ટીમીટરના એકમો આપેલા હોય અને કીધું હોય કે તેને મિલીમીટરમાં ફેરવો. તો અહીંયા આપણે એ જે એકમો આપણે શીખી ગયા છીએ એને આપણે યાદ રાખીને એની મદદથી આપણે રૂપાંતર કરવાનું છે. તો પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ. પહેલું છે, આ તમારી સોફ્ટવેરમાં છે પેજ નંબર 21 ઉપર ત્યાં ક્વેશ્ચન નંબર 7 છે, એટલે તમારે તેને તેમાં અહીંયા શીખીને જોઈને પછી તમારે તમારી જાતે એમાં એને તોડવાની ટ્રાય કરવાની છે. તો એકવાર આપણે જોઈ લઈએ, સેન્ટીમીટરમાં રૂપાંતર કરો એની સૂચનામાં શું કહે છે, સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે. અહીંયા તમને જે રી છે 1, 2, 3, 4 રકમ દેખાય છે એમાં જે કોઈ પણ એકમો છે એને આપણે સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાના છે. હવે જુઓ કે સૌથી પહેલું છે એમાં શું છે, 6 મીટર છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે ચારે ચાર આપણને સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓ પાછળ કયો એકમ લાગેલો છે, તો કે સંખ્યાઓ પાછળ મીટરનો એકમ લાગેલો છે. તો આપણે અહીંયા આને ફેરવવાના રૂપાંતર શેમાં કરવાનું છે, ફેરવવાના શેમાં છે તો કે એને સેન્ટીમીટરમાં ફેરવવાના છે. એટલે આપણે અહીંયા બે બાબતને ધ્યાન રાખવાનું છે, એક તો મીટર અને બીજું સેન્ટીમીટર, કે સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો સંબંધ શું છે, એટલે કે આપણે એક મીટર કરવું હોય તો એના માટે સેન્ટીમીટર કેટલા જરૂરી છે. હવે આપણને એ ખબર છે કે સેન્ટીમીટર જે છે એ ત્યાં એ મીટર કરતા નાનો એકમ છે, એટલે કે એક મીટર થવા માટે એક મીટર બનવા માટે સેન્ટીમીટર કેટલા જરૂરી છે. તો એને આપણે ધ્યાનમાં રાખીને મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો જે સંબંધ છે એને ધ્યાનમાં રાખીને રૂપાંતર કરવાનું છે. હવે આપણને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર ની જરૂર પડે છે, એટલે કે જયારે 100 સેન્ટીમીટર ભેગા થાય છે ત્યારે માત્ર 1 મીટર બને છે, અથવા તો 1 મીટરમાં સેન્ટીમીટર કેટલા હોય તો કે 1 મીટર બરાબર સામે 100 સેન્ટીમીટર હોવા જરૂરી છે. તો હવે આપણે આનો ઉપયોગ કરીને અહીંયા રૂપાંતર કરવાનું છે. તો પેલું છે કે 6 મીટર એને આપણે સેન્ટીમીટરમાં ફેરવવાના છે. હવે અહીંયા જુઓ કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, બરાબર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે, એટલે કે એકની પાછળ 2 ઝીરો લાગે છે. તો અહીંયા 6 મીટર બરાબર સેન્ટીમીટર કેટલા થશે, તો કે 6 ની પાછળ 2 ઝીરો એટલે 6 16 થશે, બરાબર 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો અહીંયા એવા 6 મીટર છે, તો 6 મીટરના 100 100 100 100 6 વાર 100 લઈએ તો કેટલા થાય છે, તો કે 600 સેન્ટીમીટર થાય છે.
સો સેમી સેમીમાં છે તો આપણે સેમીને ફેરવવાનું છે સેમાં મીટરમાં
તો 900 અને 100 સેન્ટીમીટર છે તો 100 સેન્ટીમીટર ના 2 0 કાઢીએ છીએ તો આપણને 1 મીટર થાય છે તો અહીંયા પણ કે જે 900 સેન્ટીમીટર છે એમાંથી 2 0 કાઢી નાખી તો કેટલા મળે છે 9 એટલે કે 900 સેમી બરાબર મીટર કેટલા તો કે 9 મીટર ત્યારબાદ છે ત્રીજું સોરી ત્યારબાદ આપણે કરીએ બીજું 5 કિલોમીટર હવે અહીંયા કિલોમીટર આવી ગયા છે હવે આપણે મીટર અને કિલોમીટર વચ્ચેનો જે એકમનો સંબંધ છે શું સંબંધ છે કે 1 કિલોમીટર થવા માટે સામે કેટલા મીટરની જરૂર પડે છે એને આપણે ધ્યાનમાં રાખવું પડશે તો કિલોમીટર અને મીટર વચ્ચેનો સંબંધ શું છે તો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર બરાબર આને આપણે ધ્યાનમાં રાખવું પડશે તો હવે શું થાય છે કે જે 5 કિલોમીટર છે એને આપણે સેવા રૂપાંતર કરવાના છે મીટરમાં તો અહીંયા આપણે છે કે 1 કિલોમીટરમાં 1000 મીટર હોય છે 1 કિલોમીટર બરાબર 1000 મીટર તો આપણી પાસે કેટલા કિલોમીટર છે 5 તો અહીંયા આપણે 5 મૂકી દઈએ અને 1 ની જગ્યાએ 5 મૂકી દઈએ તો શું થઈ જાય છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર તો 5 કિલોમીટર બરાબર 5000 મીટર અહીંયા આપણે 3 0 છે તો પાછળ 1000 લગાવવાનો રહેશે જેટલા પણ મીટર હોય એની પાછળ 1000 તો 5 કિલોમીટર બરાબર 5000 મીટર બરાબર ત્યારબાદ છે ત્રીજું 670 સેન્ટીમીટર હવે અહીંયા ફરીથી સેન્ટીમીટર છે તો આપણે સેન્ટીમીટર ને ફેરવાના છે સે મીટરમાં તો આપણે આ જે બાબત છે સેન્ટીમીટર અને મીટર વાળી એને ધ્યાનમાં રાખવું પડશે તો અહીંયા જો કે 670 સેન્ટીમીટર છે અહીંયા જે છે એ પૂરેપૂરા 600 પણ નથી અને પૂરેપૂરા 700 પણ નથી એની વચ્ચેનું છે એટલે 670 સેન્ટીમીટર છે તો અહીંયા પૂરેપૂરા કેટલા છે તો કે 600 એટલે 600 સેન્ટીમીટર હવે આને આપણે બે ટૂંકા પાડી દે 600 પ્લસ 70 તો 600 સેન્ટીમીટર બરાબર મીટર કેટલા 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર તો 600 સેન્ટીમીટર બરાબર 6 મીટર થશે એટલે કે 6 મીટર અને માપ એટલે તો 0.70 આપણે આનું પણ જોયું કે જ્યારે સંખ્યા પોઈન્ટમાં હોય કોઈ પછી 4 એટલે શું 40 તો અહીંયા આપણે ઊંધું કરવાનું છે 70 એટલે શું તો કે એ પૂરેપૂરા 100 સેન્ટીમીટર નથી જો અહીંયા માત્ર 100 માંથી 70 સેન્ટીમીટર છે જો પૂરેપૂરા 100 સેન્ટીમીટર હોય તો 600 પ્લસ 100 એટલે કુલ 700 સેન્ટીમીટર થઈ જાય એટલે કે 700 સેન્ટીમીટર બરાબર 7 મીટર થઈ જાય તો અહીંયા પૂરા 100 સેન્ટીમીટર નથી માત્ર 70 છે એટલે કે આ પૂરેપૂરું 1 મીટર ઘનનું નથી એટલે કે આપણે 6 મીટર અને માથે હવે આપણે ત્યાર પછીની રકમ જે ત્રીજી છે એ જોવાનું છે કે ત્યાં આગળ સૂચનામાં કીધું છે કે એ મીટરમાં રૂપાંતર કરો હવે અહીંયા આપણે જોવાનું છે કે જે ત્રીજું છે એમાં 670 સેમી પાછળનો એકમ કયો છે સેન્ટીમીટર છે અને જેને આપણે રૂપાંતર સેમાં કરવાનું છે ફેરવવાના સેમાં છે તો કે મીટરમાં ફેરવવાના છે હવે એના માટે આપણે મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો જે સંબંધ છે શું છે તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે કે 100 સેન્ટીમીટર થાય છે ત્યારે 1 મીટર બને છે તો એના આધારે આપણે કરવું પડશે કે અહીંયા છે 670 હવે આપણને એમ થાય કે અહીંયા જે છે 670 પૂરેપૂરા 600 પણ નથી અને પૂરેપૂરા 700 પણ નથી પણ એ બે વચ્ચેનું છે એટલે કે અહીંયા જે આપણને જવાબ મળશે એ કોઈક વાળી સંખ્યામાં મળશે હવે આપણે 670 ના બે ટુકડા કરી કે 600 પ્લસ 70 તો 600 સેન્ટીમીટર આપણે 670 માંથી બે ટુકડા કર્યા 600 સેન્ટીમીટર અને 70 સેન્ટીમીટર તો 600 સેન્ટીમીટર એટલે 6 મીટર થશે કે 100 સેન્ટીમીટર એટલે 1 મીટર તો 600 સેન્ટીમીટર બરાબર 6 મીટર થશે હવે 6 મીટર હવે તેના છે ખાલી માત્ર 600 નથી પણ એની ઉપર 70 સેન્ટીમીટર છે હવે આપણને ખબર છે કે 1 મીટર થવા માટે 100 સેન્ટીમીટર જરૂરી છે એટલે કે જો 100 સેન્ટીમીટર થાય તો 1 મીટર બને છે તો અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર 100 માંથી 70 સેન્ટીમીટર છે પૂરેપૂરા 100 સેન્ટીમીટર નથી જો પૂરેપૂરા 100 સેન્ટીમીટર હોય તો 1 મીટર બની જાય છે એટલે કે 600 પ્લસ 100 એટલે કુલ 700 સેન્ટીમીટર 700 સેન્ટીમીટર એટલે 7 મીટર પણ અહીંયા એવું નથી માત્ર 100 માંથી 70 છે આગળનું આપણે એક્ઝામ્પલ જોયું હતું કે એમાં કોઈ પછી 4 હતા તો 4 એટલે આપણે 100 માંથી 40 સેન્ટીમીટર સમજ્યા હતા તો અહીંયા પણ 70 એટલે 6.7 મીટર બરાબર કે 6 મીટર એટલે પૂરેપૂરા 600
અને કોણ સાત કોણ સાત એટલે કેટલા 70 ત્યાં ચાર હતા તો 4 એટલે 40 થઈ જાય સમજાતા તો 70 એટલે કોણ પછી માત્ર 7 તો શું થશે કે 6.7 મીટર ત્યાર પછી છે ચોખ્ખું 2.5 કિલોમીટર હવે એ કિલોમીટરમાં છે જ્યારે આપણે રૂપાંતર કરવાનું છે મીટરમાં તો અહીંયા કિલોમીટર અને મીટર વચ્ચેનો સંબંધ શું છે તો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર એટલે કે 1000 મીટર એટલે એને 1 કિલોમીટર કહેવાય છે જ્યારે 1000 મીટર બને છે ત્યારે 1 કિલોમીટર કહેવાય છે તો અહીંયા આપણી પાસે છે 2.5 એટલે 2.5 એટલે 2 એટલે તો કે 2 કિલોમીટર પૂરેપૂરા 2 કિલોમીટર તો માત્ર પૂરેપૂરા 2 કિલોમીટર નથી 0.5 0.5 એટલે કે 2 ની માથે અડધું કિલોમીટર અડધું કિલોમીટર એટલે તો કે 1 કિલોમીટર એટલે 1000 તો અડધું કિલોમીટર એટલે 500 થાય તો અહીંયા 5 છે એટલે આપણે શું સમજવાના છે 500 તો અહીંયા 2 પૂરેપૂરા એટલે 2 કિલોમીટર બરાબર 2000 મીટર થશે 1 કિલોમીટર એટલે 1000 તો 2 કિલોમીટર એટલે 2000 માથે 0.5 અહીંયા 0.5 એટલે શું સમજવાનું છે અડધું અડધું એટલે કોનું અડધું તો કે 1 કિલોમીટર નું અડધું અહીંયા પૂરેપૂરું 1 કિલોમીટર નથી જો 1 કિલોમીટર હોય તો 2 ને 1 કુલ 3 કિલોમીટર થઈ જાય તો અહીંયા જે છે એ પૂરેપૂરું 2 કિલોમીટર પણ નથી અને 3 કિલોમીટર પણ નથી તો 2 ની વચ્ચે જ છે તો 2.5 એટલે કુલ કેટલા થશે તો કે 2000 ને 500 મીટર થશે બરાબર 2500 મીટર 2500 મીટર આ રીતે તમારે આ રીતે જે કોઈ પણ પોઈન્ટ પર સંખ્યા હોય એમાં ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે તમારે કરવાનું છે એમાં આ બે બાબતો તમારે માટે યાદ રાખવી પડશે વિદ્યાર્થી મિત્રો તમને દેવામાં આવશે નહીં હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું